एक गाम में एक कविराज आवेला अने गामना मुखेने मळ्या, वाह शू तमारू गाम, शू आ सौराष्ट्रनी धरती छे। हा थावी दूत मजबूत धरणी तणा, पाक पोषिक ज्या विविध पाके, मग मगे फूलड़ा मकरंद भमरा पीए, कोयलो ज्या गान गाती न थाके, एवी लीली कुंजार नागेर सिंधु विका, अने लहर ज्या सिंधुनी शांति करणी, एवी भारती भोमनी वंदु तनी आवली, धन्य हो धन्य सौराष्ट्र धरणी। वाह धीरूभाई वाह, शू भला मना है के तमारू गाम, अने तमारा गामना पादरमा मैं घणा पालिया जोया, ई पालिया जोता मने एम लागे छे के आ भूमि छे ई तो मर्दोनी भूमि छे, आ तो सुरीरोनी भूमि छे। तई गामना मुखीए कीधुं के एवुं काई नथी कविराज, तो आ पालिया पादरमा उपासे ने ई के बधाय आवता जाताना छे। कोक आव्यो ई मरी गया, गामनो कोई बाहुं सड़ावीने बाईचो नथी। आ घेरे डखो कर लियो नानो सूनो, पण ईजा थाय एवું ન કરે। પણ વાણિયાને ઈ ખબર છે કે કોઈ ઉપર આપણે ગરમ થાય તો આપણા શરીરમાં ખરેખર રોગ વધી જાય, હૈયાના ધબકારા વધી જાય, એટલે વાણિયા કોઈ દી કોઈ નબળી વાત ન કરે। એ વાણિયાએ દુકાન ઉકાળીને હવારમાં એક જણો ગયો, એને મૂળ મતલબ ઈ કે શેઠની દુકાને જાય અને આપણે શેઠને કહી કે આમ ને તેમ ને એમ વાતું કરી, અને શેઠ જો વચમાં કાંઈ આનાકાની કરે તો મૂળ બાચવું, હા મૂળ બાચવાની ગણતરી જ ગયો। વાણિયો બેઠો દુકાને, જય શ્રી કૃષ્ણ શેઠ, જય શ્રી કૃષ્ણ, આવ્યા આવ્યો ભૂરા, કેમ આવ્યો? હું હમણાં કામ ધંધા હાલે છે। ભૂરો કે શેઠ, આ વખતેથી કે 5 વીઘાની રીંગણી વાવી। વાણિયો કે રીંગણી જ વવાય, રીંગણી જ વવાય, આ રીંગણા જેવી ઉપજ ન આવે। પણ શેઠ કે રીંગણી જામી, એવી જામે, તમારા કુટુંબની મહેનત કેવી? વાણિયાને ખબર છે આનું કુટુંબ ખાટલાને પાંખું નથી બાંધતું, જેમ ખોયામાં છોકરા હોતા હોય એમ માળા હોતા હોય, પણ છતાં વાણિયું કે આપણે શું કામ ના પાડવી જોઈએ? હા રીંગણી બહુ જામી, જામે, તમારા કુટુંબની મહેનત કેવી? ધન તોડી મહેનત આખા કુટુંબની। પણ કે શેઠ, રીંગણા આવ્યા નરવા? આવે જ નહીં કે, નરવા જ આવે ભાઈ। એ કે પછી ભરેલ રીંગણાનું શાક બનાવ્યું, કે ભરેલ રીંગણા જ કહેવાય, કટકાની મજા નહીં। પછી કે વધારે ઉતરાક ઉતરે જ, કે ભાઈ સારવાર કેવી રીંગણીની તમારે? તો કે પછી પાડોશીને આપ્યા, પાડોશીને જ દેવાય, પાડોશીને જ દેવાય। ભૂરા હાથો હગો પાડોશી, અડતી રાય તે ઈ કામ આવે, બાકી હગા માંથી આવે ગાડીઓ લઈને ત્યાં તો સરનામાં પુહાઈ જાય। પાડોશીને જ આપવું, આ ધર્મ કાયમ ટકાવજે ભૂરા, વાણી એમ કરે। પછી કે શેઠ, રીંગણા તો વધારે ઉતરા ઉતરે જ, કે પછી કે રિક્ષા પરાણી, રિક્ષા જ ભરાય, હજી તું જાયરવો જા ભૂરા, ટ્રક ન ભરાય તો મને ફાઈટ કહીજે। એ કે શેઠ, પછી વિચાર કર્યો, એક વિચાર તો કરવો જ પડ્યો, પછી કામ કરો ન કરો એ મરજીની વાત, વિચાર કરો। કે વિચાર કરતા કરતા એમ થયું કે સિટીમાં વેચી આવું, સિટીમાં જ જવાય પૂરા, તારો વિચાર 100% હાચો, એમ કરે છે, હાચો હાચો પૂરો હાચો। તો કે રિક્ષા ભાડે કરી અને આખી રિક્ષા ભરી, અને પછી પારી માથે હું બેઠું, આપણે જ બેહાય, જાતે જ બેહાય, મજૂરને ન બેસાડે, મજૂરને ન બેસાડે, મજૂર મરી જાય તો વીમો ન આવે। એ કે શેઠ, રિક્ષાવાળાએ પણ 2 ફામ ઉપાડી, ત્રાહો બેહી ગયો, આવો રિક્ષાવાળા એમ જ આગે, સીટા બેઠે રિક્ષા ન હાલે પૂરા, એમ જ આકવી જો એ કે પણ બરણાથી મારે જાય, બ્રેક મારે તો રિક્ષા ટહડાય ટહડાય, તાણે બ્રેકની તપાસ કરો। એ કે 2-3 તો બમ્પ ટપાડે, બમ્પ જ ટપાડે, રિક્ષાથી પૂરા મકાન ન ટપે। એ કે બીજું તો ઠીક, મહિલા કોલેજ પાસે એ કે ઓલો પુલ બને છે રસ્તો, તો એ રોડ બંધ છે, એ કે એસ્ટ્રોન ટોકીજના નાલા હેઠેથી આખી નાલા હેઠેથી જકાય પૂરા, એ ડાય મારી પુલ ન ટપે હો, એને ભૂતી દોડાવી રિક્ષાવાળા, એ નીચેથી જ હક, નીચેથી જ રિક્ષા હાલે। એ કે પણ ત્યાં મોટા વાહન ન હાલે એટલે મ્યુનિસિપલ કોર્પોરેશને ઈંગલ નીચા ખોડ્યા, નીચા જ ખોડવા પડે,
મ્યુનિસિપલ કોર્પોરેશન વાળા એટલે બુદ્ધિજીવી, એને ઈંગલ સમજીને ખોડ્યા છે. ખટારો અંદર ગયા પછી હલવાય તો પૂરા શું કરવું? હા, મૂળ મૂળ પૂરો એની યાર બાચવા ગયો તો, પણ શેઠે એવો અવરો ચડાવ્યો પૂરા, તે પૂરો હું લેવા આવ્યો તે પૂરો ભૂલી ગયો. કે શેઠ ડ્રાઈવરે ઈ ઈંગલ છેટું હતું ત્યાં મને ચેતવણી આપી, એ કે ભૂરા અહીંયા નીચા ઈંગલ આવે છે, નીચો નમી જાય છે, નકર ટકો તૂટી જાય. ચેતવણી આપે એ જ રિક્ષાવાળો, એ એની ઈમાનદારી ભૂલા. એ કે પછી ઈંગલ આવ્યું તો હું નમી ગયો, નમી જ જવાય. એ કે નમી તો ગયો શેઠ, પણ આગળ બીજું જે ઈંગલ આવે એ ખબર નહીં, એ ભૂરા તમને કોઈને ખબર ન હોય. એ હોય કે શેર ભળીને તેને ભટકાણું, હાથ ટાકા આવ્યા, હાથ જ આવે એમ પૂરા, હાથનો આંકડો બહુ સારો. પણ એ કે રિક્ષા ઊભી રાખીને સીધા દવાખાને ગયા, એ કે દવાખાને જ જવાય, શરીરથી વધારે રીંગણા થોડા હોય આપણા માટે. પણ કે શેર શું, એ કે બન્યું એવું, હવે રિક્ષાવાળા પાસે પૈસા નંબરે, મારી પાસે નું, આપણી પાસે ક્યાંથી હોય પૂરા? આપણે રીંગણા વેચવા જતા હતા, આપણને ખબર હતી જથ્થાબંધ રૂપિયા આવશે, આપણે કાંઈ રસ્તામાં હોકા પીવા નથી, આપણે ચા પીવા નથી, આપણે ક્યાંથી પૈસા હોય? પછી કે રિક્ષાવાળાને મેં કીધું કે તારી પાસે મોબાઈલ છે? તો કે હા. કે રિક્ષાવાળા મોબાઈલ જ રાખ્યો પૂરા, કારણ કે ધંધા વધે એમ. આ ગમે એ ફોન કરીને બોલાવી લઈએ કે હાલો રિક્ષા લઈને, એટલે રિક્ષાવાળા પાસે મોબાઈલ હોય જ. પણ કે શેઠ આપણો તો ખરા. કે શું? કે મેં એને કીધું કે મારા કીરે મોબાઈલમાંથી ફોન કરી અને કે અહીં તાત્કાલ રૂપિયા લઈને આવે. તો એ કે આની આવતી કાલ પૂરી થઈ ગઈ. તો પૂરા થઈ જ જાય ને, હવે તારા જેવા ખેડૂત પાસે રૂપિયા ન હોય તેની પાસે ક્યાંથી પૈસા હોય? એને એમ કે રીંગણાના ફેરાના તું આપીશ એટલે કાર્ડ નખવી લે. પછી તો કે માન માન મેં એક જણા પાસે બે રૂપિયાનો વેચ કરીને ફોન કર્યો ને એ કે ત્યાંથી 10,000 રૂપિયા લઈને આવ્યા ને મને જે ટાકા લેવડાય ને પાછો હું જ બેઠો, આપણે જ બેહાય અહીં સુધી રીંગણા ફૂગાડ્યા, અધ વચ્ચે રીંગણાને રજડાવાય નહીં પૂરા. હા, રજડી તો આપણે રજડી, બાકી માલ ન રજડવો જોઈએ. એ કે ત્યાંથી આગળ ગયા ને તો પોલીસવાળાએ રિક્ષા રોકી, રોકે જ રોકે પૂરા. પોલીસવાળા રિક્ષા રોકતા જ આવ્યા છે, વર્ષો વયા ગયા અમે, અમે નાના નાના હતા હાલીને ગયા તોય પૂરા રોક્યા હતા. બોલ વાહ ધીરુભાઈ વાહ. પણ કે અમને રોકી નહીં કે શેઠ બીજું કાંઈ, અમને બીજું કાંઈ કીધું નહીં, ન જ કે તમને બોલી હતી એની શું તાકાત છે? પણ કે અમને અમારી પાસે રીંગણા માગે, રીંગણા માગે પૂરા, એ એનો હક. કેમ ને સાહેબ ખાતર નખવાય ગયા હોય. પણ શેઠ કે રીંગણા માગે એનો વાંધો નહીં, મફત માગે પૂરા, મફત જ માગે. એ રૂપિયા દે કોઈને પોલીસવાળા, એ કે મેં ધળ દઈને ના પાડી, ના જ પાડી દેવાય, આપણે માસીમ દીકરા છે. એ કે શેઠ મેં ના પાડી ને તો સાહેબે ઝાપટ મારી, ઝાપટ જ મારે, એ તારો ભાઈબાનો દીકરો છે, તારું સન્માન કરે. પણ શેઠ આટલી ઉંમરમાં એ કે કોઈએ મને તાપલી અડાડેલી નહીં, એ સાહેબનો જે ફળાકો ગાલ માથે પડ્યો, મારી રોમરાય અવળી થઈ જાય, મગજ વયો જ જાય પૂરા. તાણે મગજ ન જાય તો એ મગજ શું કામ? એ કે મેં સાહેબને બે ખેતી, બે જ ખેતા એને બે જ. એક ઝાપટે સાહેબને અસર ન થાય પૂરા, તે જે નિર્ણય લઈને બે ખેતી યોગ્ય છે. પણ કે શેઠ ત્યાં તો સાહેબે લાકડી કાઢી, લાકડી જ કાઢે, પછી પાવો થોડો કાઢે. અને કે ગાડી આવી ગઈ 10-12 જણા જેમ ક્રિકેટમાં દડાને રેડવે એમ મને રેડ્યો, રેડવે જ રેડવે જ. પછી તો કે પકડીને ગાડીમાં બેહાડીને લઈ ગયા, ગાડીમાં જ લઈ જાય, તને થોડા જાનમાં લઈ જાય સાહેબના દીકરાની. એ કે જેલમાં પૂરી દીધો, જેલમાં જ પૂરે, તને ફ્રીજમાં થોડો પુરાય. શેઠ કે 6 મહિના રાખ્યા, 6 મહિના જ રાખે, એની મુદત છે 6 મહિના, સુધરવાનો ચાન્સ દે એમાં 6 મહિના સુધી. એ કે કાચા કામના કેદી. હા,
કે મને એ કે શેઠ સાહેબે મારું નામ લખ્યું કે આ ભૂરો છે એ કાચા કામનો કેદી, કાચા કામનો જ કેદી કહેવાય. એ કે પછી તો અમને કોટલીમાં જે પૂર્યા શેઠ, એ કે હાંપડો તો ખરા, ભૂરાની આંખમાં જળજળી આવી ગયા. એ કે અમને કોટલીમાં પૂર્યા એમાં લાઇટ નંબરે, લાઇટ ન હોય તો તમે એમાં આંગળી નાખીને મરી જાઓ ભૂરા, એમાં લાઇટ ન આપે. કે શેઠ ગરમી એવી થાય, એમાં ગરમી જ થાય, એમાં તમને ઠંડક ન આવે. એ કે મને એમ છે બુસ્કોટ કાઢીને ટીંગાળવું, પણ ખીતી નંબરે ટીંગાળવો, ત્યાં ન ટીંગાળવાનો હોય, એ તો શરીરે જ ટીંગાતા હોય પૂરું. અરે જુવાન માકડ ને મચ્છર ને ત્યાં એ જ હોય, ત્યાં કાંઈ અભિલ ગુલાળ ઉડે પૂરા. આ ઠેકાણું એવું પકડ્યું. પછી કે છ મહિના પૂરા થયા એટલે કાચા કામનો કેદી એટલે છોડી મૂકો, છોડી જ મૂકે. એ કે તારા જવાનું શું કામ છે ને, ઠેઠ સુધી વાણીએ ના ન પાડી. બોલો વાહ ધીરુભાઈ વાહ. બહુ બુદ્ધિશાળી કોમ હોય તો વાણિયા છે, વાતે રીજે વાણિયા, રાજે રીજે રાજપૂત, બ્રાહ્મણ રીજે લાડવેન, ડાકલે રીજે ભૂત. હા, આપણા દેશમાં કોઈ પણ બુદ્ધિશાળી કોમ હોય તો એ વાણિયા. વાણિયા કોઈ પણ ધંધો કરે એવો ધંધો બીજો માણસ કરી ન શકે. હા, કુદરતી આ એના લોહીના ગુણ છે. હા, અમારા ગામમાં તો એક જણો ઉભો એના કેરે હું ગયો, દોઢાને ઢગલો પડ્યો હતો ઓછરીમાં. તો મેં કીધું લા હું કોઈની જમીન વાવ, મને કહે હવે આપણે જમીન વાવતા છું. તો મેં કીધું આ દોઢા એટલા બધા આ કોઈ આપી ગયા છે કે એમ, કોઈ આપી જાય એવા ભોળા આપણા ગામમાં. તો મેં કીધું આટલા બધા દોઢા થયા કેવી રીતે? મને કહે એ જ અમારી મજા છે. પણ મેં કીધું પણ કયો તો ખરા, મને કહે એકાદી શિવાજી પાવ તો કહું, મફતમાં વાત ન કરે. બોલો હવે હવે મેં કીધું કે. તો મને કે અહીંયા નિશાળના છોકરા ભણીને આવે ને પછી બપોર પછી ખેડૂતના છોકરા હોય વાળીએ જતા હોય જાય જ ને. મેં કીધું હા એ લોકો વાળીએ જાય બધાય. તો મને કે છોકરાઓને ભેળા કરીને હું કહું કે તમારા ખેતરમાં મકાઈનો ડોડો કોઈ એવો હોય કે એમાં 500 દાણા નીકળે તો મારા તરફથી છોકરાઓ 100 રૂપિયા એના. 15-20 છોકરા રોજ 20-20 દોડા લઈ આવે ને એની એની પાસે ગણાવું. એ કે મારે હું કામ મગજમારી કરવી જોઈએ. છોકરા ગણે કે આમાં 360 થયા તો કે મૂકી દે એક બાજુ. એક જણો આવીને કે આમ 252 થયા મૂકી દે એક બાજુ. એ બધા કે ગણી ગણીને વૈયા દે. પછી ખબર હું એકલો મને કે ખાવે કેટલું એમ. પછી આ વધે એ હુકમ ને કરી 60 મણ તો એ મને કે 11માં મોકલા દોડા. હા હજી મને કે આ ઓસરી ભરી લ્યો 10 તમે લેતા જાઓ. હા મારા આવો કારહો કરે પણ મકાઈનો ડોડો ફોલીને કોક દીક જોઈજો. હા ઈશ્વરની આપવાની જે રીત છે. હા મકાઈનો દોડો તમે ફોલો ને એક દાણો ખેડૂએ વાવ્યો હોય દોડો આવે જબરજસ્ત, પણ લાઇનમાં વ્યવસ્થિત ગોઠવો હોય એક હાર ગણો તો આખા દોડોના કેટલા દાણા એ ગણાય જાય. હા ને માથે પાછું 2-3 તો પેકિંગ માર્યું, પેકિંગ ફિટ કરે, કાગડા મફતમાં ખાઈ ન જાય. હા દેવું હોય તો કોઈને સમજીને દેવું જોઈએ, માણસ આડે ચડી આપતા હોય. હા ભગવાનની દેવાની રીત તમે જુઓ, દોડાના પેકિંગ જુઓ અને એ પાછી માથે મૂછ હોય. હા એ ખેડૂ ને એમ કહે છે કે તમે મૂછે તા દઈને એમ કહો કે આટલી મકાઈ અમારે થઈ તો આ તમારાથી મોટી મૂછવાળો તો ઉપર બેઠો છે.